છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા જિલ્લાના લોકો ક્યારે ન અનુભવી હોય તેવી અસહ્ય ગરમી સહન કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો માટે આજે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચાર મુજબ આજથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે અને 31 મેથી 2 મે સુધી ધૂળની ડમરી ઓળશે. હવામાન વિભાગ દ્વારા 31 મેના રોજ ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવી છે અને આ સ્થિતિ આગામી 1 જૂન અને 2 જૂન સુધી આ જિલ્લાઓમાં યથાવત રહેશે, જ્યારે ગુજરાતના તમામ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ 29 મેના સવારના સમયે કેરળ પહોંચી ગયું છે અને તેના લીધે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હવે શરૂ થશે, જેને આપણે દેશી ભાષામાં કોલામણ કહીએ છીએ. એટલે કે વહેલી સવારના સમયે આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને ઠંડા પવન ફૂંકાશે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી 10 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે તેમ છે, જે દર વર્ષ કરતાં 5-1 દિવસ જેટલું વહેલું રહેશે.